श्रोत्री कालवर्ती अरहंता नमोलवे श्रोत्री कालवर्ती सीता नमोलवे श्रोत्री कालवर्ती आयरियाण नमोलवे श्रोत्री कालवर्ती उच्चैन नमोलवे श्रोत्री कालवर्ती शवशम ओंकार बिंदु संयुक्त नित्यं जायन्ति योगि आमलं मोक्षदं चैवं ओंकाराय नमः मंगलं भगवान वीरो मंगलं गौतमो मंगलं कुंकुंदार्यो जयंधर्मोऽस्तु मंगलं सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्मां जयनं भवतु शाश्वतम्। नमः समय साराय स्वानुभूत्या चकासते चित स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे एगो मे शशदोपाज्ञान दर्शन लखनो शेषा मे बहिरा भावा सभी संयोग लखनो मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बदा संयोग लक्षण भाव मुझी बाह्य छे हूँ एक शुद्ध सदारूपी ज्ञान दर्शन मय करे कई अन्य मारू जरी परमाणु मात्र नथी रहे जे जाणतो अरहंत ने गुणद्रव्य ने पर्यायपणे ते जीव जाने आत्म ने कशु मोह पामे लय करे नथी अप्रमत के प्रमत नथी जे विज्ञायक भाव छे ए रीत शुद्ध कथाय ने जिज्ञाते तो तेज छे जेम नेत्र तेमज ज्ञान नथी कारक नथी वेद करे जाने ज कर्मो दई निद्राबंध तेमज मोक्ष ने ओम श्री नमः श्री देवे नमः श्री देवे नमः श्री देवे। द्रव्य दृष्टि जीनेश्वर पर्याय दृष्टि विनेश्वर ये पुस्तक छे एमाथी बोल हूँ लेवानो छु। पूज्य गुरुदेव श्रीना ज बोल छे बधा आमां जे पूज्य गुरुदेव श्रीना प्रवचन थया होय ने एमाथी तारवीने आ एक शास्त्र बनावेलू छे एमाथी आपणे बोल लईए छीए। ગુરુદેવે એક આગળ એક વચન મૂકેલું છે કે દરેક જીવો ભગવાન સ્વરૂપ છે, દરેક જીવો ભગવાન સ્વરૂપ છે, આ સત્યને પ્રકાશમાં મૂકતા અસત્યના આગ્રહવાળાને દુઃખ થાય। આગળ છે બોલ પેલો છે गुरुदेव फोटो आ सत्य ने प्रकाश में मुकता असत्य आग्रहवाला ने दुख थाय पण भाई शू करिए अमारो तो उदय एवो छे एथी सत्य बात बहार मुकवी पड़े छे एथी विरुद्ध श्रद्धा वाला ने दुख थाय तो मने माफ करजो भाई। पूज्य गुरुदेव श्री फरमावे छे कोई जीव ने दुख थाय ते केम अनुमोदाय मिथ्या श्रद्धाना चार गतिना दुख बहु आकरा छे ए दुखनी अनुमोदना केम थाय। अरे दरेक जीवो भगवान स्वरूप छे अने तेवो पूर्णानंद रूपे परिणमी अने भगवान थाओ कोई दुखी न रहो। जे तीर्थंकर पुरुष थवाना होय एनी वाणीमां सर्व जीवो दुखथी मुक्त थई अने सुखने पामो એવી કરુણા નીતરતી હોય છે એવો આ પૂજ્ય ચાર
तीर्थंकर भगवान जे थवाना होय एने आवी ज करुणा वर्ती होय छे दरेक जीवो प्रत्ये। એટલે આપણે આમાંથી ઘણો બોધ લેવાની જરૂર છે। પૂજ્ય ગુરુદેવ શ્રી જ્યારે એણે આ સત્ય પ્રકાશમાં મૂકવાનો વિચાર કર્યો હશે, એને પોતાને અંદરથી સત્ય બેઠું અને એમણે જ્યારે એ સત્યને જાહેરમાં કહેવાનો વિચાર કર્યો હશે, ત્યારે કેટલું બધું ચિંતન મંથન કરી અને આ વાત બહાર પાડી હશે। ગુરુદેવશ્રીને સમયસર હાથમાં આવ્યું ને 1978માં, ફાગણ મહિનામાં હાથમાં આવ્યું અને વૈશાખ મહિનામાં તો એને એની અનુભૂતિનું અનુસંધાન થઈ ગયું। 78 થી 91 સુધી 13 વર્ષ સુધી ખૂબ વિચાર વિમર્શ, અંદર ઊંડું ચિંતન મંથન, ગહન વિચાર અને દિગંબરોના એકો એક શાસ્ત્રો એણે વાંચવાનું ચાલુ કરી દીધું। સમયસર હાથમાં આવ્યું ને ત્યારથી, ત્યાર પહેલાં શ્વેતાંબરના શાસ્ત્રો વાંચતા, જેવું સમયસર હાથમાં આવ્યું ને એવા દિગંબરના શાસ્ત્રો એક પછી એક ગોતવા માંડ્યા અને એને સહજપણે મળવાય માંડ્યા। 78માં સમયસાર મળ્યું, 82માં મોક્ષબાન પ્રકાશક હાથમાં આવ્યું, એમ કરતાં કરતાં ક્રમે 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 અનેક શાસ્ત્રો એના હાથમાં આવ્યા અને આ પુરુષે 13 વર્ષ સુધી ગુપ્ત અભ્યાસ કર્યો દિગંબર શાસ્ત્રોનો, સ્થાનકવાસી સંપ્રદાયમાં રહીને, અને એની એટલી બધી દ્રષ્ટિ તો નિર્મળ થઈ ગઈ, દ્રષ્ટિએ તો પ્રાપ્ત કરી લીધી એને તરત જ સમયસર હાથમાં આવતા જ। અશરીરી થવાનું શાસ્ત્ર છે એમ ઉદ્ગાર નીકળ્યા અને 1.5-2 મહિનામાં તો પોતે અશરીરી રૂપ પરિણમી ગયા। એ તો એણે કામ તો કરી લીધું એનું, પણ પછી એણે પોતાના જ્ઞાનના વિકાસ કરવા માટે 13 વર્ષ સુધી દિગંબર શાસ્ત્રનો સ્વાધ્યાય કર્યો। 13 વર્ષ સુધી પાંડવો જેમ 13 વર્ષ વનવાસમાં રહ્યા હતા ને, 12 વર્ષ તે 1 વર્ષ બીજું એમ, એમ ગુરુદેવ 13 વર્ષ સુધી આનો ગુપ્ત મંથન કર્યું, ગુપ્ત અભ્યાસ કર્યો એનો। ત્યાર પછી એને એમ થયું કે હવે મારે આ સંપ્રદાય છોડી અને હવે હું દિગંબર શ્રાવક છું, એમ મારે આ રીતે પરિવર્તન કરવું છે અને પછી પરિવર્તન કર્યું। એવા આ પુરુષ એમ કહે છે કે સત્યને પ્રકાશતા પ્રકાશમાં મૂકતા અસત્યના આગ્રહવાળાને દુઃખ થાય, પણ અમે શું કરીએ, અમારો તો ઉદય જ એવો છે, ઉદય એવો છે અને અંદરમાં એવી કરુણા વર્તે છે જીવો પ્રત્યે કે કોઈ જીવો દુઃખી ન રહો, સર્વ જીવો સુખની પ્રાપ્તિ કરો, મિથ્યા શ્રદ્ધામાંથી બચી જાઓ, 4 ગતિના દુઃખ બહુ આકરા છે, માટે આ અમારી જે સત્ય વાત અમે પ્રકાશમાં મૂકી છે એ અસત્યનો આગ્રહ છોડી અને આની પાછળ પાછળ તમે ચાલો, આ રૂપે પરિણમો, આને ગ્રહણ કરો, તો ભગવાન સ્વરૂપ તો છો તમે, તમે ભગવાન સ્વરૂપ નથી એવું નથી, દ્રવ્ય તમે ભગવાન પરમાત્મા જ છો અને ભગવાન રૂપ પરિણમો એવી તમારામાં શક્તિ પડી છે, તો કોઈ દુઃખી ન રહો અને દરેક જીવો પૂર્ણાનંદ રૂપે પરિણમી જાઓ, એવું પૂજ્ય ગુરુદેવશ્રીનું વચન છે। પર્વાધિરાજ પર્યુષણ પર્વનો 8મો દિવસ છે આજે, ઉત્તમ ત્યાગ ધર્મ। ત્યાગ સવારે પણ આપણે વાત થયેલી થોડી કે ત્યાગ ગ્રહણ પૂર્વક હોય છે, ગ્રહણ સાપેક્ષ ત્યાગ હોય તેને જ ખરેખર ત્યાગ કહેવામાં આવે છે, ગ્રહણ નિરપેક્ષ ત્યાગ હોય એ ખરેખર ત્યાગ નથી। કોઈ પણ વસ્તુનું ગ્રહણ થાય ત્યારે જ બીજી વસ્તુનો ત્યાગ થઈ શકે છે, ગ્રહણ વગરનો ત્યાગ કદી પણ ત્યાગ કહી શકાતો નથી। લૌકિકમાં જેમ આપણે કોઈ પણ વસ્તુ બજારમાં ખરીદી કરવા જાય તો
वस्तुनु ग्रहण करीए छी अने आपणी पासे जे धन होय एनो त्याग करीए छी। लौकिक व्यवहारमां पण आ पद्धति छे कि कोई पण वस्तुनु ग्रहण करवू होय तो सामे कोई वस्तुनो त्याग पण सहजपणे ज होय। એમ કે ગ્રહણ વગરનો ત્યાગ ન હોય ને ત્યાગ વગરનું ગ્રહણ ન હોય એમ એ લૌકિક પરિભાષા છે। એમ આ અલૌકિક પરિભાષા જે છે એ અલૌકિક પરિભાષા કેવી છે કે ઓલી લૌકિક પરિભાષામાં સંસાર અપેક્ષા એ વાત છે, આ પરિભાષામાં મોક્ષ માર્ગ અપેક્ષા એ વાત છે। મોક્ષ માર્ગમાં શું શું હોય તો કે મોક્ષ માર્ગની પ્રાપ્તિ દ્રવ્ય ગુણ અને પર્યાયમાં થાય। તો કે દ્રવ્ય ગુણ પર્યાયમાં શું રહેલું હોય તો કે એમાં એક દ્રવ્ય ગુણ એ પોતાનો શુદ્ધાત્મા અને પર્યાયમાં પ્રત્યેક સમયે પરિણમન, તો જે પરિણમનમાં રાગદ્વેષ વર્તે છે, મિથ્યા માન્યતાઓ વર્તે છે, એવા રાગદ્વેષનો અને મોહનો ત્યાગ કરી અને વિતરાગી સ્વભાવ જે છે એનું ગ્રહણ કરવું, એટલે કે વિતરાગી સ્વભાવનું ગ્રહણ થતા રાગદ્વેષ મોહની ઉત્પત્તિ ન થવી, તેનું નામ શ્રી જીનેન્દ્ર દેવ ભગવાન પરમાત્મા આચાર્યો મુનિરાજ તેને ત્યાગ કહે છે। વાસ્તવિક ત્યાગ તે છે, તે ત્યાગને સમજવા માટે લૌકિક ઉદાહરણથી પણ સમજાવતા હોય છે, પણ ખરેખર વાસ્તવમાં તો પોતાના સ્વભાવનું ગ્રહણ થાય એ સમયે રાગની ઉત્પત્તિ ન થવી એનું નામ ખરેખર ત્યાગ કહેવામાં આવે છે। આ ત્યાગ ધર્મ વિશે ગુરુદેવે આમાં પ્રવચન આપેલું છે એ હું જરા આપને વાંચી સંભળાવું છું। 10 ધર્મોમાં આજે ઉત્તમ ત્યાગ ધર્મનો દિવસ છે તેનું વર્ણન કરે છે। સમ્યક પ્રકારે શ્રુતનું વ્યાખ્યાન કરવું અને મુનિ વગેરેને પુસ્તક સ્થાન તથા પીછી કમંડળાદી સંયમના સાધન આપવા તે ધર્માત્માઓનો ઉત્તમ ત્યાગ ધર્મ છે। હું શુદ્ધ આત્મા છું, મારું કાંઈ પણ નથી એવા સમ્યજ્ઞાનપૂર્વક અત્યંત નિકટ શરીરમાં પણ મમતાનો ત્યાગ કરીને શુદ્ધ સ્વરૂપમાં રમણતા પ્રગટ કરે ત્યાં મુનિઓને સર્વે પર ભાવોનો ત્યાગ થઈ જાય છે। ત્યાં મુનિઓને સર્વે પર ભાવોનો ત્યાગ થઈ જાય છે, ત્યાગ કરવો પડતો નથી, આ સહજ પ્રક્રિયા છે। સ્વભાવનું ગ્રહણ થાય તો એનો મતલબ જ એમ છે કે એ સ્વભાવ તરફ એનું જ્ઞાન વળી ગયું, તો એનું જ્ઞાન સ્વભાવ તરફ વળી ગયું એનો મતલબ જ એ છે કે હવે એ જ્ઞાન પર તરફ નથી, પર તરફ નથી તો એનો અર્થ જ એમ કે પરની સન્મુખતા છૂટી ગઈ, તો પરની સન્મુખતા પૂર્વક જે રાગ ને મિથ્યાત્વ રાગમાં અહમ કરીને થતું હતું તેનો પણ ત્યાગ જ્ઞાન અંદર વળતા થઈ જાય છે। એ ત્યાગ કરવો પડતો નથી, એ તો સહજ પ્રક્રિયા છે। આત્મામાં અનુભૂતિ કરતા લીનતા થાય, એનું શ્રદ્ધાન થાય, એનું જ્ઞાન થાય, એ રૂપ પરિણમે તો એ સમયે બાહ્યમાં રાગના પરિણામની ઉત્પત્તિ જ ન હોય, મમતાનો ભાવ પ્રગટ જ ન થાય, તેને જ ખરેખર ત્યાગ કહેવામાં આવે છે। આત્માના ભાનપૂર્વક શરીરાદી સર્વે પદાર્થો ઉપરની મમતાનો ત્યાગ કર્યો તેમાં ઉત્તમ આકિંચન્ય ધર્મ પણ આવી જાય છે। એક શ્લોકમાં આચાર્ય દેવે બે ધર્મનું વર્ણન કર્યું છે। આત્માના ભાનપૂર્વક મુનિદશા વર્તી હોય પણ હજી પૂર્ણ સ્થિરતા ન થતી હોય અને વિકલ્પ ઉઠે ત્યારે મુનિઓ શ્રુતની શાસ્ત્રની ભલી રીતે વ્યાખ્યા કરે તેને અહીં ત્યાગ ધર્મ કહ્યો છે। ત્યાં ખરેખર શાસ્ત્ર વાંચવાની પ્રક્રિયાને કે રાગને ધર્મ કહ્યો નથી, પણ તે વખતે અંતરમાં વિતરાગ સ્વભાવનું ગોલન થતાં જે રાગનો ત્યાગ થાય છે તે જ ઉત્તમ ત્યાગ ધર્મ છે। શ્રુતની વ્યાખ્યા કરતી વખતે વાણી કે વિકલ્પ હોય તે કાંઈ ધર્મ નથી, શ્રુતનું રહસ્ય તો આત્મ સ્વભાવ છે, વિતરાગ ભાવ એ જ સર્વજ્ઞતાનું પ્રયોજન છે। વિકલ્પ હોવા છતાં તે વખતે વિતરાગી જ્ઞાન સ્વભાવના આશ્રયે સમ્યક શ્રુતની વૃદ્ધિ થાય અને રાગ ટળતો જાય છે, આ જ ધર્મ છે,
जेवु वस्तु स्वरूप छे तेवु व्याख्यानु बोलन करता मुनिओने उत्तम त्याग धर्म होय छे। ग्रहस्थोने पण आ खाली मुनिओने ज आ प्रकारनो त्याग धर्म होय छे एम नथी, ग्रहस्थोने पण आत्म स्वभावने लक्षे श्रुतनु बोलन स्वाध्याय करता श्रुत ज्ञाननी निर्मळता वधे छे ने राग तूटतो जाय छे, तेथी तेटले अंशे तेने पण त्याग धर्म छे। मिथ्या दृष्टिने तो एकलो अधर्म ज होय छे, सम्यक दर्शन थया पछी ज साधक जीव ने निश्चय धर्म अने व्यवहार धर्म एवा बे प्रकार छे। सम्यक दर्शन प्रगट थया पछी जे जीव साधक थाय तेने निश्चय धर्म अने व्यवहार धर्म एवा बे प्रकार पड़े छे। जेटलो वितराग भाव थयो छे तेटलो खरेखर धर्म छे, अने शुभ भाव रह्यो ते खरेखर धर्म तो नथी, पण धर्मी जीवने ते रागनो निषेध वर्ते छे, तेथी तेने उपचारथी धर्म कहेवाय छे। आनु नाम त्याग धर्म कहेवामां आवे छे। पूज्य गुरुदेव श्रीना आ बोल छे એમાં એક દ્રવ્ય દ્રષ્ટિ જીનેશ્વર પર્યાય દ્રષ્ટિ વિનેશ્વરમાં 57 નંબરનો બોલ છે અને એક 58 નંબરનો બોલ છે, બે બોલ છે। માં પૂજ્ય ગુરુદેવ શ્રી 57માં બોલમાં ફરમાવે છે, પર્યાયમાં જોવાની છે પોતાની વર્તમાન યોગ્યતા, પર્યાયમાં જોવાની છે પોતાની વર્તમાન યોગ્યતા, અને દ્રવ્યમાં જોવાનું છે પોતાનું ત્રિકાળી સામર્થ્ય। પરમાં તો તેને જોવાનું છે જ નહીં। પૂજ્ય ગુરુદેવ શ્રી ફરમાવે છે કે તારી વસ્તુ છે એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, જે પ્રમાણનો વિષય છે। તારી વસ્તુમાં બે ભાવ, દ્રવ્ય અને પર્યાય એવા બે ભાવ રહેલા છે, પરમાં તો તારું કાંઈ છે જ નહીં, એટલે પરની તો અમે ચર્ચા કદી કરતા જ નથી। પર એટલે ખરેખર તો રાગને પર કહેવામાં આવે છે। પર કોને કહેવાય કે રાગ છે એ પર છે, અને જ્ઞાયક છે આત્મા છે એ સ્વ છે। હવે અહીંયા એમ કહે છે કે પર્યાયમાં જોવાની છે પોતાની વર્તમાન યોગ્યતા, અને દ્રવ્યમાં જોવાનું છે પોતાનું ત્રિકાળી સામર્થ્ય, પરમાં તો જોવાનું છે જ નહીં। આખો પ્રમાણનો વિષય સિદ્ધ કરી અને પૂજ્ય ગુરુદેવ શ્રી ત્રિકાળી દ્રવ્ય ઉપર લઈ જાય છે। પહેલામાં પહેલી વાત એ છે કે દરેક જીવે એ વિચારવાનું છે કે પ્રમાણની બહાર મારું કાંઈ છે નહીં, જે કાંઈ છે તે બધું દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એટલે કે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ છે, જેને પ્રમાણનો વિષય કહેવામાં આવે છે। મારું જે કાંઈ છે તે તેમાં જ છે, પર સાથે મારે ખરેખર કાંઈ સંબંધ છે જ નહીં, એટલે પરની ચર્ચા તો આમાં ક્યાંય જૈન ધર્મમાં આવતી જ નથી। ચર્ચા આવે છે દ્રવ્ય ગુણ અને પર્યાય, એમાં દ્રવ્ય ગુણ તો અભેદ છે, માટે એક દ્રવ્ય અને એક પર્યાય, આ બે ચર્ચા જૈન દર્શનમાં છે, અને જૈન દર્શન એ બે દ્રવ્ય અને પર્યાયથી બનેલું છે। જે કાંઈ પ્રગટરૂપ પરિણમન થયા કરે છે પ્રત્યેક સમયે તેનું નામ પર્યાય છે, અને જે અનાદિથી શુદ્ધપણે પ્રગટ જ છે, વર્તમાનમાં પણ શુદ્ધપણે પ્રગટ છે, ભૂતકાળમાં પણ શુદ્ધપણે પ્રગટ હતું, ભાવિ કાળે પણ એવું જ શુદ્ધપણે પ્રગટ રહેવાનું છે, એનું નામ ત્રિકાળી દ્રવ્ય છે।
આ બેમાં જ બધી વ્યાખ્યાઓ છે, બધી રમત છે, બધું એમાં ને એમાં જ થયા કરે છે. મૂળમાં એટલો વિષય જ એને સમજવાનો છે, એની બહાર તો એનું કાંઈ ખરેખર છે જ નહીં, એની બહાર એનું કાંઈ છે નહીં. એણે માની રાખ્યું છે પરમા મારું બધું છે, એ માન્યતાનું નામ પર્યાય છે. એ માન્યતા જે એની છે એનું નામ પર્યાય છે, અને એવી માન્યતા છોડે છે કે પરમા મારું કઈ નથી, મારું બધું મારામાં જ છે, એવી માન્યતા છૂટે છે એનું નામ પણ પર્યાય છે. જે કાંઈ છે, જેટલું પરિણમન ચાલે છે, જેટલું પ્રત્યેક સમયે ઉત્પાદ થયા કરે છે, જેટલું પ્રત્યેક સમયે કાંઈ પણ ક્રિયા થયા કરે છે, એટલું પરિણમન થયા કરે છે, એટલું એ બધું પર્યાયમાં ચાલે છે પ્રક્રિયા. અને એ જ સમયે એ પર્યાયમાં જ્યારે આ બધી ક્રિયાઓ માનવારૂપ કે નહીં માનવારૂપ, જ્ઞાન કરવારૂપ કે નહીં જ્ઞાન કરવારૂપ, લીનતારૂપ સ્થિરતારૂપ કે અસ્થિરતારૂપ, જે કાંઈ ભાવો પ્રગટપણે પર્યાયમાં ચાલ્યા કરે છે, એ જ સમયે ત્રિકાળી દ્રવ્ય પોતાનું અનાદિ અનંત સામર્થ્ય લઈને વર્તમાનમાં વિદ્યમાન છે. આ બધું પર્યાયમાં થયા કરે છે, અને આ દ્રવ્ય જાણનાર તરીકે સ્થિરપણે રહ્યા કરે છે. પર્યાય થાય છે, દ્રવ્ય હોવા પણ છે, પર્યાય થવા પણ છે. દ્રવ્ય હોવા પણ છે, અનાદિ અનંત હોવું 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 હોવું, એ દ્રવ્યનો સ્વભાવ છે. પ્રત્યેક સમયે કંઈક પરિણમન થવું એ પર્યાયનો સ્વભાવ છે. આવા બે દ્રવ્ય અને પર્યાય થઈ અને આખું પ્રમાણનો વિષય છે. હવે એમાં પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે પર્યાયમાં જોવાની છે પોતાની વર્તમાન યોગ્યતા. પર્યાય જે પ્રગટ થાય છે એ પર્યાયને કેવી રીતે જોવાની છે? પર્યાય રાગની થઈ તો રાગ થયો એમ જોવાનું છે? પર્યાયમાં મિથ્યાત્વ થયું તો મિથ્યાત્વ થયું એમ જોવાનું છે? પર્યાયમાં અજ્ઞાન થયું તો અજ્ઞાન થયું એમ જોવાનું છે? તો એના એમ નથી જોવાનું. ગુરુદેવ એમ નથી ફરમાવતા. ગુરુદેવ એમ કહે છે કે પર્યાયમાં જોવાની છે પોતાની વર્તમાન યોગ્યતા. યોગ્યતા એટલે શું? કે જેવું પરિણમન પર્યાયનું થવાનું હતું તેવું જ પરિણમન પર્યાયનું થયું છે, તેનું નામ વર્તમાન યોગ્યતા. વર્તમાન યોગ્યતા એટલે પર્યાય પ્રગટ થાય એ સમયે જેવો ભાવનો એ પર્યાયમાં ઉત્પાદ થાય, એ ઉત્પાદ જે પ્રકારનો થયો એ પ્રકારના ભાવની પ્રગટ થવાની એ પર્યાયમાં પ્રગટ થતી વખતે યોગ્યતા એટલે કે એની લાયકાત જ એવી હતી કે એવી જ પર્યાય પ્રગટ થવાની હતી. ચાહે તો રાગની પર્યાય થાય કે વિતરાગતાની પર્યાય થાય, મિથ્યાત્વની પર્યાય થાય કે સમ્યકત્વની પર્યાય થાય, અજ્ઞાનની પર્યાય થાય કે સમ્યજ્ઞાનની પર્યાય થાય, જેવી પર્યાય પ્રગટ થવાની યોગ્યતા હતી તેવી જ પર્યાય પોતાના સ્વકાળે જન્મક્ષણે પોતાના અવસરે ક્રમબદ્ધમાં થવા યોગ્ય પર્યાય જ સમયે એ સમયે યોગ્યતા અનુસાર પ્રગટ થઈ છે. એવી જેવી યોગ્યતા પ્રગટ થવાના સમયે પર્યાયની વર્તમાન હોય છે એવી જ પર્યાયનું પરિણમન તે સમયે પ્રગટ થાય છે. એક વાત. ને દ્રવ્યમાં જોવાનું છે પોતાનું ત્રિકાળી સામર્થ. દ્રવ્ય અનંત ગુણથી ભરેલું છે,
એમાં અનંતુ સામર્થ છે, એમાં જ્ઞાન દર્શન સુખ પ્રભુત્વ વિભુત્વ એવા અનંત ગુણો વિદ્યમાન છે, એ મહિમાયુક્ત દ્રવ્ય છે, જાણવું દેખવું એવો એનો અનાદિ અનંત સ્વભાવ છે, એનું સામર્થ એવું છે કે એને જો એના સામર્થને કોઈ જીવ નિરંતર જોવાનો પ્રયત્ન કરે તો બે ઘડીમાં કેવળ જ્ઞાન થઈ જાય એટલું એ દ્રવ્યમાં સામર્થ પોતાનું ત્રિકાળ ભરેલું છે। એવા દ્રવ્યને જે જીવ જોયા કરે તો એ જીવને મોક્ષ થવામાં બે ઘડીથી વધારે સમય નથી લાગતો, એવું ત્રિકાળી દ્રવ્યમાં સામર્થ પડેલું છે। ત્રિકાળી દ્રવ્ય આવું સામર્થવંત છે, આવું એનામાં સામર્થ અનાદિથી ભરેલું છે, અનાદિ કાળથી આવું સામર્થ લઈ અને એ ત્રિકાળી દ્રવ્ય વિદ્યમાન છે, પણ એક સમય માટે પણ કદી પણ જીવે એની દ્રષ્ટિ કરી નથી, એવી દ્રષ્ટિ કરવાનો પુરુષાર્થ કર્યો નથી। એવી દ્રષ્ટિ કરવાનો પુરુષાર્થ કરે તો આ જ સમયે એની દ્રષ્ટિ થઈ શકે એવું છે। પછી એમાં ત્યારે એ પુરુષાર્થની ચર્ચા ચાલતી હોય ત્યારે એમાં એમ વિચાર ન કરવો કે એની યોગ્યતા એ સમયે નથી એટલે એને પુરુષાર્થ નથી ઉપડતો। યોગ્યતા સેના માટે કામ કરે છે કે જે જીવ ખરેખર પુરુષાર્થ કરતો હોય એને યોગ્યતા શબ્દ બોલવાનો અધિકાર છે। જે પુરુષાર્થી નથી, જે પોતાના સ્વભાવની સન્મુખ જવાનો પુરુષાર્થ કરતો નથી, તેના માટે યોગ્યતા શબ્દ બોલવાનો અધિકાર જ નથી એને। જે જીવ અત્યંત પુરુષાર્થી છે, પોતાના સ્વભાવને ઓળખવાના પ્રયત્ને ચડેલો છે, તેને માત્ર આત્મા જોઈ છે, માત્ર ત્રિકાળી દ્રવ્યનું સ્મરણ કરવા માટે જ આ ભવ ગાળવા માટે જે જીવ વિચાર કરે છે, એવા જીવની પુરુષાર્થની સફળતા ન થાય ત્યારે એને એવો વિચાર આવે છે કે મારો પુરુષાર્થ તો ચાલુ છે પણ હજી મારી પર્યાયનો જન્મ ક્ષણ આવ્યું નથી, માટે મારી પર્યાયની વર્તમાન યોગ્યતા જેવી છે એને અનુસાર જ પર્યાયનું પરિણમન થયા કરે છે। કોઈ પણ જીવ માત્ર યોગ્યતાના સહારે જ જો ઊભો રહે તો કદી પણ તેનો પુરુષાર્થ દ્રવ્ય સન્મુખ થઈ શકતો નથી। પ્રથમમાં પ્રથમ પુરુષાર્થનું કામ છે। પુરુષાર્થ કરવા છતાં, પુરુષાર્થ જામતો હોવા છતાં જે જીવને હજી સ્વકાળ નથી આવતો એનું નામ એ પર્યાયની યોગ્યતા છે। યોગ્યતા સ્વચ્છતા માટે નથી, યોગ્યતા પુરુષાર્થીને જ ખરેખર લાગુ પડે છે। યોગ્યતા શબ્દ એવો છે કે ખરેખર જો એ યોગ્યતાથી બધો વિચાર કરે ને તો એનો પુરુષાર્થ ઉપડી જાય એવું છે। યોગ્યતાથી વિચાર કરે તો પુરુષાર્થ ઉપડે એવું છે, અને પુરુષાર્થ ઉપડે એને જ યોગ્યતા લાગુ પડે છે। પુરુષાર્થ છે ને એ એક ગુણની પર્યાય છે, વીર્ય ગુણની। પુરુષાર્થ છે એને પુરુષાર્થ કહેવામાં આવે। હવે એ ગુણ છે ને એ અનંત ગુણની અનંત પર્યાયોમાં વ્યાપતો હોય છે, અનંત ગુણની અનંત પર્યાયોમાં એ વ્યાપક છે। વિભુ ગુણ છે એ વિભુ ગુણનું લક્ષણ વ્યાપકતા છે। બધા ગુણો છે એ પોતાનું લક્ષણ પોતા પાસે રાખી અને દરેક ગુણોમાં વ્યાપકપણે રહેલા છે। એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે,
માટે દરેક ગુણો પોતે પોતાનું લક્ષણરૂપ અસ્તિત્વ અબાધિત રાખી અને એક ગુણ બીજા ગુણ રૂપમાં બીજા ગુણમાં અતદભાવિક અન્યત્વ પોતાનું રાખી અને વ્યાપકપણે રહેલો છે એટલે કે કોઈ પ્રદેશ એવો નથી આત્માનો કે ત્યાં અનંત ગુણ વ્યાપતા ન હોય જ્યાં જ્ઞાન વ્યાપતું હોય ત્યાં જ અનંત ગુણો વ્યાપતા હોય જ્યાં સુખ વ્યાપતું હોય ત્યાં જ અનંત ગુણો વ્યાપતા હોય એમ વિભુ ગુણને કારણે એનું વ્યાપકપણું અનંત ગુણોનું એક બીજા ગુણમાં અતદભાવિક અન્યત્વ પોતાનું લક્ષણ બીજામાં ન ભળે એવી રીતે પોતાની જુદાઈ અબાધિત રાખી અને વ્યાપેલા છે એક ગુણ બીજા ગુણ રૂપે કદી થતો નથી જો એક ગુણ બીજા ગુણ રૂપે થઈ જાય એક ગુણની પર્યાય બીજા ગુણ રૂપે થઈ જાય તો મોટો દોષ આવી જાય તો એક જ ગુણનું લક્ષણ છે એ દરેક ગુણમાં વ્યાપી જાય એક જ ગુણ સમ્યક થતા કેવળ જ્ઞાન થઈ જાય એવું સ્વરૂપ નથી દરેક ગુણો પોતાનું લક્ષણભૂત આગવું અસ્તિત્વ પોતામાં અબાધિતપણે રાખી અને આખું ત્રિકાળી દ્રવ્ય વ્યાપક છે ગુણોથી એવી ગુણો જે એવા ગુણો છે એમાં પુરુષાર્થ નામનો જે ગુણ છે એ દરેક ગુણમાં વ્યાપેલો છે અને દરેક ગુણની દરેક પર્યાયની પોત પોતાની સ્વતંત્ર યોગ્યતા છે સ્વતંત્ર યોગ્યતા છે એક ગુણની પર્યાયની યોગ્યતા બીજા ગુણની પર્યાયની યોગ્યતા સાથે ક્યારેય ભળતી નથી છતાં પણ જ્યારે સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય ત્યારે દરેક ગુણની દરેક પર્યાયની અંશે સમ્યકતા થતી હોવાથી દરેક ગુણની દરેક પર્યાયની યોગ્યતાનો સ્વકાળ એ સમયે આવી જાય છે કારણ કે વિભુત્વ ગુણથી દરેક ગુણ દરેક ગુણ દરેક ગુણ છે એ પ્રત્યેક ગુણ અનંત ગુણમાં વ્યાપકપણે રહેલો છે આ સમજવાનો વિષય છે થોડો ખ્યાલ આવે કે ભાઈ આપણે અલગ અલગ ગુણની અલગ અલગ પર્યાયનું અસ્તિત્વ વિચારવાની જરૂર શું છે આપણે એમ કે એક દ્રવ્ય અને એક દ્રવ્યની એક પર્યાય એમ વિચારી તો આપણે ફેર શું પડે મોટો આત્રો છે મોટો ફેર પડે છે એમાં વિચાર કરવાના સમયે બધો ત્રિકાળી દ્રવ્ય એના અનંત ગુણ એની અનંત પર્યાય એને ખોલીને વિચાર કરવો અને જ્યારે એ વિચાર આપણો પરિપક્વ થઈ જાય જ્યારે ચિંતનનો કાળ આવે જ્યારે એકાગ્રતાનો કાળ આવે જ્યારે પરિણમવાનો કાળ ચાલુ થાય એ પોતાને ખબર પડે કે પોતાનો પુરુષાર્થ હવે ખૂબ જાગૃતિપણે ચાલુ થયો છે ત્યારે પછી એ ભેદોનો વિચાર જ છે ને વિલીન થઈ જાય છે સહજપણે પછી ભેદોનો વિચાર નથી આવતો કે ભાઈ આ શ્રદ્ધા ગુણની પર્યાય છે આ જ્ઞાન ગુણની પર્યાય છે આ ચારિત્ર ગુણની પર્યાય છે આ ગુણ આનાથી જુદો છે લક્ષણથી આ ગુણ આનાથી લક્ષણથી જુદો છે ત્યાં તો પછી એકલું અભેદ અસ્તિત્વ જ ગ્રહણ થાય છે આખું અસ્તિત્વ અભેદ છે ને એ અસ્તિત્વનું ગ્રહણ થાય છે પૂરેપૂરું અસ્તિત્વ ગ્રહાય છે પણ જ્યારે એની વિચારની ભૂમિકા ચાલતી હોય નિર્ણયની ભૂમિકા ચાલતી હોય ત્યારે નિર્ણયની ભૂમિકામાં તો આ બધી વસ્તુ આવે છે અને આવો નિર્ણય જ્યારે થાય છે ત્યારે જ એનું જ્ઞાન અમુક અપેક્ષાએ આગળ વધેલું કહેવાય છે આવા નિર્ણય વગર એના જ્ઞાનમાં સમ્યકતા ઉત્પન્ન થવાનો પુરુષાર્થ જાગૃત નથી થઈ શકતો માટે જો એક જ દ્રવ્ય અને એક જ પર્યાય હોત તો શક્તિઓનું વર્ણન જ ન આવત શક્તિઓનું વર્ણન જ ન આવત દરેક આત્મા છે એના અનંત ગુણ છે અને એની અનંત પર્યાય છે અને અનંત ગુણની અનંત પર્યાય પ્રત્યેક સમયે પ્રગટ છે કોઈ સમય એવો નથી કે
कोई गुणनी पर्याय ए समय प्रगट न होय। अमृतचंद्र आचार्य देवे परिशिष्ट में 47 शक्ति नु वर्णन कर्युं अने पूज्य गुरुदेव श्रीए पोताना अंतर मंथन थी 54 शक्ति काढ़ी। पूज्य गुरुदेव श्रीए 54 शक्ति पोताना अंतर मनमन थी काढ़ी। एम 101 शक्ति तो अपनी पासे संगना थी विद्यमान छे, एवी तो अनंत शक्ति छे ध्रुव मां। एनु त्रिकाली नु सामर्थ छे, ई अनंत शक्ति लईने बिराजमान छे त्रिकाली द्रव्य, एवी शक्ति रूपे नु सामर्थ छे, एवो भगवान आत्मा छे, एवो त्रिकाली द्रव्य छे, एटले के एवो हूँ छू। एटले पर्याय मां जोवानी छे प्रत्येक समये प्रगट थती वर्तमान एना स्वकाळे एना जन्मक्षणनी योग्यता, अने द्रव्यमां जोवानुं छे पोतानुं त्रिकाळी सामर्थ्य। परमा तो एने जोवानुं छे ज नहीं, कारण के परमा एनुं काई छे ज नहीं। परमा काई होय तो एने जोवुं पड़े, त्यां परमा एनुं काई छे ज नहीं। द्रव्यनी अपेक्षाए तो पर्याय छे ए पर छे। द्रव्यनो तमे विचार करो तो पर्याय छे ई पर छे। नियमसारमां कीधुं छे कि पर्याय छे ई पर द्रव्य छे, पर भाव छे अने हे छे। तो के केम पर द्रव्य पर भाव ने हे? तो के ए पर द्रव्य पर भाव अने हे एने एटला माटे पर द्रव्य कहेवामां आव्युं छे कि ए प्रगट पर्यायमांथी नवी पर्यायनो उत्पाद थतो नथी, माटे पर्यायने पर द्रव्य कहेवामां आवे छे। जेम पर द्रव्यमांथी पर्यायनो उत्पन्न नथी थती कोई पर्याय, एम पर्यायमांथी कोई नवी पर्याय नथी आवती, माटे तेने पर द्रव्य कीधुं छे। अने त्रिकाळी द्रव्यमांथी पर्यायनो ઉત્પાદ થતો હોવાથી તેને સ્વદ્રવ્ય કીધું છે। એમ અંદરમાં ને અંદરમાં ત્રિકાળી દ્રવ્ય તે સ્વ અને પર્યાય તે પર, એમ પણ નિયમસારમાં વાત આવેલી છે। તો આપણે વિચાર પર્યાય અને દ્રવ્ય, પર્યાયમાં જોવાની વર્તમાન પોતાની યોગ્યતા, એટલે કે પર્યાય થવા યોગ્ય થાય છે। પર્યાયમાં મારું કર્તૃત્વ કઈ કામ ચાલતું જ નથી, અનાદિથી જીવ પોતાના પરિણામને ફેરવવાનો પુરુષાર્થ કરે છે। કઈ પર્યાયને તેણે ફેરવી શકી અને કઈ પર્યાય તેના પુરુષાર્થથી ફેરવી? કોઈને અશુભ ભાવ થાય એવું તો કોઈનું મંતવ્ય છે જ નહીં, છે કોઈનું મંતવ્ય નથી ને કે અશુભ ભાવ મને આવે, છે કોઈનું મંતવ્ય? અશુભ ભાવ આવી જાય છે એને ફેરવવાનો ગમે તેટલો પ્રયત્ન કરે તો ફરી જાય છે। હવે શુભ ભાવ છે, દરેક જીવને એમ છે કે શુભ ભાવ તો મને આવે જ છે, ભગવાનની પૂજાનો, ભક્તિનો, સ્વાધ્યાયનો, ચિંતનનો, મનનનો, ગુરુદેવની વાણી સાંભળવાનો, એવો શુભ ભાવ તો આવે છે। પણ મારે હવે શુદ્ધ ભાવનું પરિણમન કરવું છે, ગમે તેટલો પુરુષાર્થ કરે થઈ શકે છે પરિણમન? એનો મતલબ પુરુષાર્થ ન કરવો એમ નહીં, પણ પુરુષાર્થ તો જીવ કરે છે, પુરુષાર્થ નથી કરતો એમ નથી। પુરુષાર્થને એની રુચિ વગર તો અહીંયા કોઈ સ્વાધ્યાય સાંભળવાય ન આવે। એને રુચિ છે, એની લગ્ની છે, એને પુરુષાર્થ છે, એને આત્મા ગમે છે, એને આત્મા જોઈ છે, પણ એના અભિપ્રાયમાં ભૂલ રહી જાય છે, એના અભિપ્રાયમાં અનાદિની ભૂલ ચાલે છે। મોટામાં મોટો દોષ છે ને અભિપ્રાયનો છે, મોટો દોષ અભિપ્રાયનો છે, બીજો કોઈ દોષ છે જ નહીં ખરેખર। અભિપ્રાય જ્યાં ફરે છે ને ત્યાં બધું સવડું થઈ જાય છે। અભિપ્રાયમાં એમ જ ચાલે છે કે મારે અશુભ ભાવની પર્યાય નથી જોતી, શુભ ભાવની જોઈએ છે, શુભ ભાવની પર્યાય આવે તો શુભ ભાવની નથી જોતી, શુદ્ધ ભાવની જોઈએ છે, એમ પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ એનો ચાયલા જ કરે છે। કારણ કે વર્તમાનમાં જોવાની છે પર્યાયની યોગ્યતા, એ પર્યાયની યોગ્યતા એને બેસતી નથી, પર્યાયનું ક્રમબદ્ધપણું એને બેસતું નથી,
પર્યાય એક પછી એક એક પછી એક એક પછી એક ક્રમસર જે રીતે અંદરમાં ગુથાયેલું શક્તિરૂપ પારિણામિક ભાવપણું પડેલું છે એમાંથી જે અંશનો કાળ આવે છે એ અંશ પ્રગટ થઈને 12 યોગ્યતા રૂપ પરિણમે છે એમાં કાંઈ મારું કર્તવ્ય ખરેખર કાર્યકારી થઈ શકતું જ નથી ગમે તેટલો જીવ પુરુષાર્થ કરી લે તેને ફેરવવાનો પણ પર્યાય જેમ થવાની હોય એમ તેમ થ્યાજ કરે છે થ્યાજ કરે છે થ્યાજ કરે છે પુરુષાર્થ પૂર્વક એને યોગ્યતામાં ખતવણી કરે તો એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે તો ત્રિકાળી સામર્થ્યને દેખાવા માંડે છે એટલે કે પર્યાયને જોવાનું સર્વથા બંધ કરી દે તો એને ત્રિકાળી દ્રવ્ય દેખાય છે તો એને ત્રિકાળી દ્રવ્યનું સામર્થ્ય દેખાય છે તો એને ત્રિકાળી દ્રવ્ય જોવાનો પુરુષાર્થ ઉપડે છે પણ જ્યાં સુધી પર્યાયનું અવલોકન જ ચાલુ રહે પર્યાયનું જ્ઞાન જ કર્યા કરે પર્યાયમાં જ એની રમત ચાલ્યા કરે તો એ પર્યાયની યોગ્યતા નથી જોઈએ યોગ્યતા અનુસાર પરિણમન થયું છે ને એ પરિણમનને ફેરવવાનો પુરુષાર્થ પરિણમન થાય છે યોગ્યતા અનુસાર તો એમાં જોવાની છે યોગ્યતા એનું પરિણમન કેવું થયું એ નથી જોવાનું એને એની યોગ્યતા જેવી હતી પરિણમન એવું થયું છે જેવી યોગ્યતા હતી એમ પરિણમી છે એમ યોગ્યતા જોઈ અને પછી ત્યાંથી પણ દ્રષ્ટિ હટાવી અને ત્રિકાળી સામર્થ આવું છે એમ જોવાનું છે એવો પુરુષાર્થ ચાલે તો ત્રિકાળી દ્રવ્ય ત્વરિતમાં ત્વરિત ખ્યાલમાં આવે એવું છે પરમાં તો એને જોવાનું છે જ નહીં કર્મને આધીન થઈને રાગ કરે છે એ પરતંત્રતા પણ ભોગવવાની તેની પર્યાયમાં યોગ્યતા છે કર્મને આધીન થઈને રાગ કરે છે એ શું છે પરતંત્રતા હવે અહીંયા કર્મને આધીન એટલે શું આ કર્મ એટલે દ્રવ્ય કર્મ દ્રવ્ય કર્મના લક્ષે નિયમથી રાગની ઉત્પત્તિ થાય અને ન કર્મના લક્ષે નિયમથી ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થાય ઇન્દ્રિય જ્ઞાન છે એ નિયમથી ન કર્મના લક્ષે થાય અને રાગ છે એ નિયમથી દ્રવ્ય કર્મના લક્ષે થાય રાગ છે તે ભાવકનો ભાવ છે ઇન્દ્રિય જ્ઞાન છે તે જ્ઞેયનો ભાવ છે રાગ છે જે પર્યાયમાં વર્તે છે રાગ એ કર્મને આધીન થઈને થાય છે એમાં પૂજ્ય ગુરુદેવ શ્રી કહેવા માંગે છે તો કર્મ એટલે શું કે જ્ઞાનાવરણી આદિ 8 દ્રવ્ય કર્મ છે જેને જળ કહેવામાં આવે છે એવા જળના નિમિત્તે આયા પર્યાયમાં રાગની ઉત્પત્તિ નૈમિતિકપણે થયા કરે છે અને એ જ સમયે ઇન્દ્રિય જ્ઞાન છે આ 5 ઇન્દ્રી આ 5 ઇન્દ્રી છે ને એ 5 ઇન્દ્રી છે એ 5 ઇન્દ્રીનું અવલંબન લઈ અને જે જ્ઞાન છે એ જ્ઞાન ઇન્દ્રિયનું અવલંબન લઈ અને પરને જોવા જાય છે જ્ઞાન ઇન્દ્રિયનું અવલંબન લઈને પરને જોવે છે ઇન્દ્રિયનો સહારો લઈને પરને જોવે છે એનું નામ ઇન્દ્રિય જ્ઞાન છે એ નો કર્મ છે એમાં નિમિત્ત હોય છે ઇન્દ્રિય જ્ઞાન આ બધું છે ને આ બધા જેટલા કાણા છે ને ઇન્દ્રિયના કાણા છે બધા એ ત્યાંથી એનો સહારો લઈ અને જ્ઞાન પર સન્મુખ થાય છે ઇન્દ્રિયનો સહારો લઈને પર્સન મુક્ત થાય છે એનું નામ ભાવિન્દ્રી છે 31મી ગાથામાં કીધું છે કે દ્રવ્ય ઇન્દ્રી ભાવિન્દ્રી અને ભાવિન્દ્રીના વિષય એ બધાનું લક્ષ છોડી અને એનાથી અધિક એટલે એનાથી જુદો ભગવાન આત્મા છે એનું લક્ષ કર તો આ જે ઇન્દ્રી છે અને જ્ઞાન પ્રગટ છે એ જ્ઞાન ઇન્દ્રિયના સહારાથી પરને જાણવા જાય છે એનું નામ જ્ઞેયનો ભાવ છે નો કર્મનું લક્ષ કરે છે એનું નામ જ્ઞેયનો ભાવ છે અને રાગ જે છે એ જે કર્મનું લક્ષ કરે છે એ ભાવકનો ભાવ છે એ કર્મ દ્રવ્ય કર્મની વાત છે ઓલી છે નો કર્મની વાત છે એમ ભાવકનો ભાવ અને જ્ઞેયનો ભાવ ભાવકનો ભાવ રાગ
જ્ઞેયનો ભાવ, ઇન્દ્રિય જ્ઞાન, એ ઇન્દ્રિય જ્ઞાન અને રાગ એક સમયમાં ઉત્પન્ન થયા કરે છે એવી પરતંત્રતા, એ પરતંત્રતા પણ ભોગાવવાની પરી પર્યાયમાં યોગ્યતા છે. આવું ચાલે છે અત્યારે. ઇન્દ્રિય જ્ઞાન પણ પ્રગટ થાય છે અને પ્રત્યેક સમયે પ્રગટ થાય છે, એટલે પ્રગટ જ્ઞાન થાય છે. પણ એ જ્ઞાન જ્ઞાયકનું અવલંબન નથી લેતું, ત્યાં સુધી શું છે કે ઇન્દ્રિયનું અવલંબન લે છે. આ ઇન્દ્રિયનું અવલંબન લઈ અને જાણવાનો પુરુષાર્થ કરે છે પરને. તો એનું નામ જ્ઞેયનો ભાવ છે. અને રાગ જે ઉત્પન્ન થયો એ રાગ છે એ કર્મના નિમિત્તે થતો હોવાથી એનું નામ ભાવકનો ભાવ છે. આ ભાવકનો ભાવ અને જ્ઞેયનો ભાવ એ બે કર્મને આધીન થઈને રાગ કરે છે, એ પરતંત્રતા પણ ભોગવવાની તેની પર્યાયમાં યોગ્યતા છે. અને તે જ વખતે તે રાગથી ભિન્ન, તે જ વખતે તે રાગથી ભિન્ન દ્રવ્ય સ્વભાવની શુદ્ધતાનું સામર્થ્ય સદાય એવું ને એવું જ છે એમ તે દેખે છે. આ બધું નિર્ણયની ભૂમિકામાં, બધું એના ખ્યાલમાં હોવું જોઈએ કે પર્યાયમાં જોવાની છે એની યોગ્યતા, દ્રવ્યમાં જોવાનું છે પોતાનું ત્રિકાળી સામર્થ્ય, અને એ પરમા તો એને જોવાનું છે જ નહીં, કર્મને આધીન થઈને રાગ કરે છે એ પરતંત્રતા ચાલુ છે, એને પણ ભોગવવાની પર્યાયમાં યોગ્યતા પડેલી છે. અને એ જ વખતે રાગથી ભિન્ન દ્રવ્ય સ્વભાવની શુદ્ધતાનું સામર્થ્ય પણ સદાય એવું ને એવું જ છે એમ જીવ દ્રવ્ય સ્વભાવની સન્મુખ થઈને દ્રવ્યને જોવે તો આ પર્યાયની યોગ્યતાનું પણ એને જ્ઞાન થઈ જાય, રાગનું પણ એને જ્ઞાન થઈ જાય. એ બધું જ્ઞાન સમ્યકપણે પરિણમવા માંડે કે જ્યારે એ પોતાની શુદ્ધતા દ્રવ્યમાં અનાદિથી પડેલી છે એવું સામર્થ્યનું વર્તમાનમાં છે એમ જોવાના જો પ્રયત્ન ચડે તો એને આ બધું બેસવા માંડે કે પર્યાયમાં તો મારે યોગ્યતાથી મારી પર્યાય થાય છે, મારે એમાં કંઈ ફેરફાર કરવાનો નથી, થવા યોગ્ય પરિણામ થયા કરે છે, હું તો એ સમયે જાણનાર એનાથી જુદો જ છું એવું એને જ્ઞાન વર્તવા માંડે. આવો આ પૂજ્ય ગુરુદેવ શ્રીનો 57મો બોલ છે. હવે 58મો બોલ. ચેતનભાઈ, આ પર્યાયની જે વાત કરી એમાં થોડો કન્ફ્યુઝન છે. આપણે કે પર્યાય ક્રમ ક્રમસર કે ક્રમબદ્ધ પ્રમાણે કે એની યોગ્યતા પ્રમાણે થાય છે, બરાબર. હવે ઈ એનો ડિટર્મિનેશન તો ક્યાંયથી હશે ને, કે આપણા પૂર્વે કરેલા કર્મનું હોય કે જેવી રીતે આપણે કહીએ. સાચી વાત છે, બરાબર છે, એ તમારી વાત ઠીક છે. એ છે ને ભાઈ, એવું છે કે કર્મનો બંધ તો અનાદિનો જીવને ચાલુ છે. દ્રવ્ય કર્મ જે છે, 8 પ્રકારના દ્રવ્ય કર્મ છે, એ દ્રવ્ય કર્મમાં અનાદિથી જીવ રાગરૂપે પરિણમ્યો છે. તો રાગનો પ્રકાર જે ભજે છે તો રાગની સાથે મિથ્યાત્વ છે, એની સાથે અજ્ઞાન છે, એની સાથે અનંતી પર્યાયોની અનંતી વિપરીતતા છે. તો એ વિપરીતતા અનુસાર અહીંયા એનું પરિણમન ચાલે છે. હવે એ પરિણમન ચાલે છે, એ પરિણમનના નિમિત્તે, એ પરિણમન શું છે, નિમિત્ત છે, અને ત્યાં બહારમાં 8 કર્મ બંધાય છે એ નૈમિતિક છે. એ શું છે? નૈમિતિક છે. નૈમિતિક એટલે શું? કે કોઈ પણ પ્રકારનો ભાવ અહીંયા ભજે એને લક્ષમાં રાખી અને જે પરિણમન પોતાનું પોતાથી થાય કર્મનું તેને નૈમિતિક કહેવામાં આવે. આ કર્મના બંધની સ્થિતિ પ્રત્યેક સમયે અનાદિથી આવું ચાલ્યા કરે છે. રાગની ઉત્પત્તિ છે અને અહીંયા બહારમાં બંધ પણ ચારિત્રના અપેક્ષાએ કર્મનો બંધ થયા કરે છે, બરાબર છે. અહીંયા અજ્ઞાન છે તો જ્ઞાનાવરણીનો બંધ પડે છે, અહીંયા મિથ્યાત્વ છે તો એમાં દર્શનમોનો બંધ પડે છે. આ બંધ કર્મમાં રહેલો છે. કોઈ એમ કહે કે આ અશુદ્ધતાનું પરિણમન ચાલે છે અને કર્મનો બંધ છે જ નહીં, ત્યાં એમ નથી. પ્રત્યેક સમયે કર્મનો બંધ ચાલુ જ છે, એ ચાલુ જ છે. હવે એ કર્મનો બંધ છે નથી એમ નથી, અહીંયા અશુદ્ધ પરિણમન છે એમ પણ છે, એ પણ છે. હવે એ અશુદ્ધ પરિણમન છે ને એ પોતાની પર્યાયમાં છે, કર્મનો બંધ છે એ પૂદગલમાં જળમાં છે.
દ્રવ્ય કર્મ છે એ પૂદગલ જળ છે, અહીંયા ભાવ કર્મ છે ત્યાં દ્રવ્ય કર્મ છે. ભાવ કર્મ જે રીતે ભાવ કર્મની ઉત્પત્તિ થાય અહીંયા, તો બાહ્યમાં દ્રવ્ય કર્મનો બંધ થાય થાય ને થાય છે. હવે અહીંયા દ્રવ્ય કર્મનો બંધ જે થયો છે એનો ભવિષ્યમાં જ્યારે અબાધા કાળ પાકે, એટલે કે એ બંધ હતો એનો ઉદય આવે, એનો ઉદય આવ્યો. હવે ઉદય આવ્યો ત્યારે અહીંયા જીવની પર્યાયનો ઉપવાસ છે. હવે એની પર્યાય છે એ જોડાય નહીં, જો ઉદયમાં જોડાય નહીં અને અહીંયા અંદર જોડાઈ જાય તો નિર્જરા થઈ જાય. ત્યાં શું થાય? નિર્જરા થઈ જાય. અહીંયા જે બંધ પડે છે અંદરમાં એ એક સમયનો બંધ છે, અને એ જ સમયે ખરેખર તો એ ભોગવાઈ જાય છે, આગળ પાછળ કઈ નથી. જે અહીંયા બંધ પડે છે ને એ જ સમયે, જે સમયે બંધ પડ્યો એ જ સમયે એનું કરવું ભોગવવું એ જ સમયે છે, આગળ પાછળ અહીંયા કઈ નથી. જે કઈ છે એ કર્મમાં છે આગળ પાછળ, અને કર્મનો ઉદય આવે ત્યારે અહીંયા પર્યાયનો ઉત્પાદ થાય, અને એ પર્યાયમાં જોડાય તો અહીંયા નવો બંધ થાય. શું નવો બંધ ત્યારે થાય? પણ ઈ એનું જે ભોગવવાપણું છે ઈ સમયે ભોગવાય, ઈ ભાવ કર્મ છે. નવો બંધ તો અહીંયા બંધાય છે. જયસેન આચાર્યની 102મી ગાથામાં આ વાત લખેલી છે. કોઈને કદાચ પ્રશ્ન થાય કે આ કેવી રીતે, તો એનો સ્વાધ્યાય કરવો માં છે બધું, કે જે સમયે કરે એ જ સમયે ભોગવે, આગળ પાછળ કાંઈ નહીં. જે સમયે કરતા એ જ સમયે ભોગતા, આગળ પાછળ કાંઈ એમાં એનું ભોગવવું છે જ નહીં. અહીંયા અહીંયા પર્યાયની ચર્ચા ચાલે છે. બહારમાં છે કર્મનો બંધ, એ બંધ બંધાણો પાછો એનો ઉદય આવ્યો એમ કાળ પાડતા. હવે એ ઉદય આવે ત્યારે એ જો અહીંયા ચેતી જાય, એ ચેતી જાય અને એનું પર્યાયનું ઉત્પાદનું છે એ ધ્રુવ સન્મુખ થઈ જાય, જેમાં ગુરુદેવે કીધું ને કે દ્રવ્યમાં જોવાનું છે ત્રિકાળી સામર્થ્ય, પર્યાયમાં જોવાની છે યોગ્યતા, બહારમાં તો જોવાનું જ નથી એમ કહે છે. એટલે કર્મની સામે જોવાનું નથી, કર્મ બહાર છે એ પર છે, એ દ્રવ્ય કર્મનો ઉદય છે, ત્યાં તારે જોવાનું નથી. ત્યાં જો જોયા કરીશ તો બંધ નવો 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 થયા જ કરશે, ત્યાંથી તારી દ્રષ્ટિ હટાવી દે, એને જોવાનું બંધ કરી દે. કર્મનો બંધ છે એ જ્ઞાનમાં રાખ, થાય છે બંધ, બરાબર છે, છે એની ના નથી. એનો અબાધા કાળ પાકતા ઉદયમાં જ આવશે, એમાંય ના નથી. એ તો આપણે ચાલે જ સવિપાક નિર્જરા અવિપાક નિર્જરા સકામ ને અકામ સવારે, એ છે બધું, પણ એ છે બધું ક્યાં? મારામાં નથી, મારી પર્યાયમાં નથી. મારી પર્યાયમાં પ્રત્યેક સમયે નવું નવું થાય છે, આગળ પાછળ કાંઈ નથી. આ બહુ અગત્યનો પોઈન્ટ છે. આગળ પાછળ જેને અંદરમાં બેસી ગયું છે ને કે મારી પર્યાયનો જે બંધ થયો એ કાંઈક અંદરમાં એવું બંધ પણ જાય છે, એવું ખરેખર છે નહીં. પ્રત્યેક સમયે ઉત્પાદ છે ને સ્વતંત્ર છે, સ્વાધીન છે. અને ગુરુદેવ તો હજારો વાર કહે છે કે એક જ સમયમાં છે ને પ્રતીતિ થઈ શકે છે, અભિપ્રાયનો પલટો એક જ સમયમાં આવે છે. જો પૂર્વનો બંધ એમાં કાંઈ કાર્યકારી ભાગ ભજવતો હોય તો એક સમયમાં એનો અભિપ્રાય કેવી રીતે ફરી શકે? નિસ્બત જ નથી કાંઈ પૂર્વ સાથે. પૂર્વની પર્યાયને વર્તમાન પર્યાય સાથે ખરેખર કાંઈ જ સંબંધ નથી. એને સંબંધ છે, એ કેવો સંબંધ છે કે આ મેં કીધો એ કર્મનો બંધ છે, એમાં બધું છે, કર્મ છે એનો બંધ છે, એમાં પૈડા છે, અબાધા કાળ પાકતા ઉદય આવે છે અને આ એમાં જોડાય છે તો નવો બંધ થાય છે. હવે અહીંયા નિમિત્ત લીધું ને અહીંયા નૈમિતિક લીધું, હવે આ નિમિત્ત પણ ઉદય આવે અને એમાં જોડાય તો અહીં નૈમિતિક થાય, એમ એ નિમિત્ત નિમિત્ત નૈમિતિક સંબંધ પ્રત્યેક સમયે ચાલુ છે. હવે એ નિમિત્ત નૈમિતિક સંબંધ ચાલુ છે એનું જ્ઞાન કરી અને એમ વિચાર કરે કે પર્યાયમાં જોવાની છે એની પોતાની યોગ્યતા, એટલે શું ક્ષણિક ઉપાદાન, નિમિત્તથી ન જોવે, નૈમિતિકથી ન જોવે, એના ઉપાદાનથી જોવે પર્યાયને, કે પર્યાય એના ક્ષણિક ઉપાદાનથી પરિણમે છે, એમાં મારું કાંઈ કર્તવ્ય છે જ નહીં.
એમાં ક્ષણિક અશુદ્ધ થવાની યોગ્યતા છે તો અશુદ્ધપણે પરિણમે છે, ક્ષણિક શુદ્ધ થવાની યોગ્યતા છે શુદ્ધપણે પરિણમે છે, એવો એનો વિચાર જો ચાલવા માંડે તો નિમિત્તમાં કર્મનો બંધ છે ત્યાંથી દ્રષ્ટિ એની ખસી જાય, નૈમિતિક પણ અહીંયા પ્રગટે છે ત્યાં પણ એની નજર ન જાય, ક્ષણિક ઉપાદાનનું જ્ઞાન કરીએ અને ત્યાંથી પણ નજર ખેંચવી દઈએ અને ત્યાંથી પણ નજર ખેંચવી અને ત્રિકાળી ઉપાદાન ઉપર એની દ્રષ્ટિ જાય, એ દ્રષ્ટિ ત્યાં જાય એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, કર્મનો ઉદય એના પરિણામને દ્રવ્ય સન્મુખ થવામાં કઈ નડતો નથી, એ કઈ કરી નથી શકતો, ભાગ નથી ભજવી શકતો, કાંઈ એનું કાંઈ ચાલતું નથી, એ તો ગુરુદેવનું મૂળ સિદ્ધાંત હતો, ગુરુદેવે 45 વર્ષ સુધી જે વાત કહી એમાં પૂરું કેટલી વાર કીધું, કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી, કર્મ શું કરે, મારી ભૂલ છે હું જોડાઉં છું એમાં, કર્મ કઈ મને ખેંચતા નથી મારી પર્યાય કે તું મારી સામું જોજ, કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી, મારી ભૂલ છે કે હું અહીંયા જોઉં છું, હું ચેતી જાઉં ત્યાં નો જોઉં ને અહીંયા દ્રવ્યમાં જોવા માંડું તો ત્યાં કર્મનો ઉદય નિર્જરી જાય છે, કઈ છે નહીં, ત્યાં સંબંધ નથી એની સાથે, કાંઈ બધું તો પર છે, બધું તો દ્રવ્ય કર્મમાં છે, બધું પૂતગલનો પરિપાક છે, પૂતગલ સાથે સંબંધ છે એને, એને જીવ સાથે સંબંધ છે નહીં, કાંઈ જીવને સંબંધ હોય તો જીવની પર્યાય સાથે, એની બહાર ક્યાંય સંબંધ નથી એને, એટલે તો આમાં કહે છે કે વર્તમાનમાં જોવાની છે પર્યાયની યોગ્યતા અને પર્યાયમાં જોવાની છે એની યોગ્યતા, દ્રવ્યમાં જોવાનું છે એનું ત્રિકાળ સામર્થ, પરમાં તો જોવાનું છે જ નહીં, પર એટલે શું, અત્યારે લેવાનું દ્રવ્ય કરવું, એમાં જોવાનું નથી કાંઈ, એ પર એટલે દ્રવ્ય કરવું, અને પછી દ્રવ્ય કર્મની વાત આવી અહીંયા કે કર્મને આધીન થઈને રાગ કરે છે એ પરતંત્રતા પણ ભોગવવાની એની યોગ્યતા છે, એને આધીન થઈને રાગ થાય છે, એને આધીન ન થાય એમાં જોડાય નહીં તો રાગ ક્યાં છે, એ જ સમયે વિતરાગતા થાય છે અહીં જોડાય ત્યાં, એટલે પૂર્વનું કંઈક છે એ કર્મમાં છે, બધું જીવમાં કે જીવની પર્યાયમાં કાંઈ નથી, જીવની જીવમાં તો કાંઈ છે જ નહીં તો બધા માન્ય છે, જે જે એ બધું પર્યાયમાં છે, તો પર્યાયમાં પણ સમયવર્તી છે જે છે, આગળ પાછળ કાંઈ સંબંધ છે જ નહીં, પ્રવચન સારમાં આવે છે 99 ગાથા 100 ગાથા 101 ગાથા, ઉત્પાદને વ્યયની અપેક્ષા નથી, વ્યયને ધ્રુવની અપેક્ષા નથી, પૂર્વ પર્યાયને વર્તમાન પર્યાયની અપેક્ષા નથી, વર્તમાન પર્યાયને ઉત્તર પર્યાયની અપેક્ષા નથી, કે સંબંધ જ નથી એકબીજા સાથે, દ્રવ્ય સાથે સંબંધ નથી પર્યાયને, અને પૂર્વ પર્યાય સાથે વર્તમાન પર્યાયને સંબંધ નથી, વર્તમાન પર્યાયને ઉત્તર પર્યાય સાથે સંબંધ નથી, એનો દ્રષ્ટાંત એનો ન્યાય કેમ સંબંધ નથી પૂર્વ પર્યાય અને વર્તમાન પર્યાય સાથે, એનું કારણ કેમ બનતી નથી, પૂર્વ પર્યાય કેમ વર્તમાન પર્યાયનું કારણ ન બને, કાંઈક પૂર્વ પર્યાયમાં સારું કામ કર્યું હોય તો જ વર્તમાન પર્યાય આવી થાય ને, એનો ન્યાય તમને અત્યારે વર્તમાન પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, તો પૂર્વ પર્યાયમાં સમ્યક દર્શન હતું કે મિથ્યાત્વ હતું, મિથ્યા તો કારણ બને સમય સ્વતંત્ર થઈ ગયું પર્યાય, કઈ સંબંધ છે પૂર્વ પર્યાય સાથે, પૂર્વ પર્યાય સાથે સંબંધ હોય તો વર્તમાન પર્યાય મિથ્યાત્વ થાય, સમય થાય કેવી રીતે, કાંઈ સંબંધ નથી, સંબંધ માનવો ને યજ્ઞાન છે, શુભ ભાવ હોય શુભ ભાવના સમયે પણ મિથ્યાત્વનું પાપ એ સમયે ચાલુ હોય, શુભ ભાવ હોય પછી જ શુદ્ધ ભાવની પર્યાય આવે, પણ શુભ ભાવના સમયે પણ મિથ્યાત્વનું પાપ તો એ સમયે ચાલુ છે, પુણ્ય પાપ બે ભાવ ચાલે છે, મિથ્યાત્વનું પાપ ચાલે છે એ સમયે ચારિત્રમાં શુભ ભાવ ચાલે છે, એના પછી સમય દર્શનની પર્યાય આવે છે, એનો સ્વકાળ આવે તો સંબંધ નથી એને પૂર્વ પર્યાય સાથે, પૂર્વ પર્યાય સાથે સંબંધ માનવો એ તો મોટું ઘોર અજ્ઞાન છે, આ ગુરુદેવના ન્યાયો બધાય છે ને બહુ ટંકોત્કીર્ણ છે,
એમાં ક્યાંય છટકબારી નથી ક્યાંય એ ન્યાયમાં, કે આપણે કંઈક એમાં ગોઠવણ કરી લઈએ અને આપણી માન્યતા અનુસાર ચાલીએ, એવું નથી થાય. પૂર્વ પર્યાય અનુરૂપ હોય અને વર્તમાન પર્યાય એને અનુકૂળ થાય, એ બેનો પ્રશ્ન છે ને. તો પૂર્વ પર્યાયમાં તો શુભ ભાવ છે, તો વર્તમાન પર્યાયમાં તો શુદ્ધ ભાવ થયો, તો શુભ ભાવથી શુદ્ધ ભાવ થાય ન થાય ને? શુદ્ધ ભાવથી જ શુદ્ધ ભાવ થાય. એટલું ખરું કે હોય ખરું પૂર્વ પર્યાયમાં શુદ્ધ ભાવ. તો બેનશ્રીને પ્રશ્ન પૂછો, બે મિનિટ વધારે લઉં છું જયંતિભાઈ. બેનશ્રીને પ્રશ્ન પૂછો કોઈએ કે ભાઈ અમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો પૂર્વમાં અમારા પરિણામ કેવા હોય, પૂર્વ પર્યાયમાં કે અમને પૂર્વે વિકલ્પ કેવો ચાલતો હોય કે પછીની પર્યાયમાં અમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, એવો પૂજ્ય બેનશ્રીને પ્રશ્ન થયેલો હોય. બેનશ્રીએ એમ જવાબ આપ્યો, જ્ઞાનીની વિચિક્ષણતા કેવી હોય છે સમજવા જેવી વાત છે. એ કે એવો કોઈ નિયમ નથી, એને શું કીધું, એવો કોઈ નિયમ જ નથી. શું કામ એમ કીધું? એવો કોઈ નિયમ બતાવે એને કે પૂર્વની પર્યાયમાં તો શુભ ભાવ જ હોય, એની પહેલાંની પર્યાયોમાં તો આવવું હોય આવવું હોય આવવું હોય તો સમ્યક દર્શન આવે ઉત્તર પર્યાયમાં. તો એ જે એણે વાત કરી હોય ને પૂર્વ પર્યાયમાં આવવું હોય એવું કરવા માંડે, એને એમ થાય કે એવા વિકલ્પ કરીશ ને તો નિર્વિકલ્પ થઈ જાય. અરે ભાઈ, વિકલ્પથી નિર્વિકલ્પતા ન આવે, ચાહે ગમે તેવો વિકલ્પ હોય. હું અખંડ છું, હું શુદ્ધ છું, એક છું, નાયક છું, કુટસ્થ છું, ધ્રુવ છું, તત્કિમ, એનાથી શું છે? કે કાર્યકારી નથી થતો વિકલ્પ. વિકલ્પથી જીવ વ્યાવૃત થાય કે હું એક નાયક ભાવ છું એવું ભાવમાંથી ભાષણ આવે, વિકલ્પથી પાર, વિકલ્પથી જુદો, મનના સંગથી જુદો, એક નાયકના સંગની હજી અભેદ ન થયો હોય એવો ભાવ જ ચાલુ થઈ જાય છે અનુભૂતિ પહેલા, અને એ ભાવમાં અનુભૂતિ થાય છે. આવી પૂજ્ય ગુરુદેવશ્રીની ખૂબ સરસ સરસ વાતો છે. આવી બધી વાતો સર્વભવ્ય જીવને જ્ઞાનમાં બેસે અને પછી એનું ત્વરિતમાં ત્વરિત પરિણમન થાય એવી મંગલ ભાવ.